જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રૂઢીના પરોઠા. રૂઢી શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે. રૂઢીના પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે, કેમ કે પરોઠા બનાવવા માટે કોઈ સ્ટફિંગની જરૂર પડતી નથી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. દૂધીના પરોઠા બનાવવા માટે આપણે એક નંગ દૂધી લીટી છે, ઘઉંનો લોટ, દૂધી અને ઘઉંનો લોટ આપણે ક્વોન્ટિટી મુજબ એડ કરીશું, સમારેલા ધાણા, એક ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, ક્રશ કરેલું લસણ, આદુ, લીલા મરચા, ગરમ મસાલો એક નાની ચમચી, ધાણા જીરું અને એક નાની ચમચી હળદર. સૌપ્રથમ આપણે દૂધીને છાલ કાઢીને છીણી લઈશું. આગળનો ભાગ કાપી લીધો છે, આ રીતે છાલ કાઢી લઈશું. આપણે ક્વોન્ટિટી મુજબ દૂધી યુઝ કરવાની છે, તો એના માટે અડધી દૂધી જ છીણીશું. આપણે છીણી લઈશું. દૂધીને છીણતા પહેલાં થોડો ટેસ્ટ કરી લેવાનું, દૂધી ગરમી ન હોય એનું ધ્યાન રાખવું. દૂધી છીણાઈ ગઈ છે, દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, તો આપણે પાણી કાઢી લઈએ. દૂધીનું પાણી આપણે વેસ્ટ નથી કરવાનું. લોટ બનતી વખતે આપણને વધારાને પાણીની જરૂર જણાય તો આપણે દૂધીનું પાણી જ યુઝ કરીશું. પરાઠા માટે લોટ બાંધવાની શરૂઆત કરીશું. સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ એડ કરી લઈએ. તમે ઘઉંનો લોટ અને દૂધીનો છીણો ક્વોન્ટિટી મુજબ એડ કરી શકો છો. મિક્સ કરીશું. મિક્સ થઈ ગયું છે. ક્રશ કરેલા લીલા મરચા એડ કરીશું. તમે સમારેલા મરચા પણ એડ કરી શકો છો. ક્રશ કરેલું આદુ, ક્રશ કરેલું લસણ, ધાણા જીરું એક ચમચી, એક નાની ચમચી હળદર, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી ખાંડ અને સમારેલા લીલા ધાણા એડ કરી લઈએ. ધાણાનું પ્રમાણ આપણે વધારે રાખ્યું છે, ખૂબ જ સારો ટેસ્ટ આવશે. મિક્સ કરી લઈએ. બે ચમચી તેલ એડ કરીશું. અને લાસ્ટમાં મીઠું એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે, નહીં તો દૂધીમાંથી પાણી વધારે છૂટી જશે. મિક્સ કરીને લોટ બાંધીશું. આપણે ભાખરી જેવો લોટ બનાવવાનો છે. દૂધી છે તો એમાંથી પાણી વધારે છૂટશે, એટલા માટે આપણે ભાખરી જેવો લોટ બનાવીશું. લોટ બંધાઈ ગયો છે. ઉપરથી થોડું તેલ એડ કરીને લોટ મસરી લઈએ. આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે પરાઠા બનાવીશું. એના માટે લુઓ લઈ લઈએ. લુઆ પર થોડો સૂકો લોટ આ રીતે લગાવી લઈશું. વણી લઈએ. તમે પરાઠા તમારી રીતે નાના મોટા રાખી શકો છો. મીડિયમ સાઈઝના બનાવીશું આપણે. અડધો પરાઠો વણાઈ જાય ત્યારબાદ ઉપરથી આપણે ઘી લગાવીશું. તમે ઘીની જગ્યાએ તેલ પણ લગાવી શકો છો, અને તમને ઘી પસંદ નહીં હોય તો તમે યુઝ નહીં કરો તો પણ ચાલશે.
एक तरफ आ रीते वाळी लईए। फरीथी घी लगावीशुं। घी लगावाथी आपणा परोठा थोड़ा खस्ता बनशे। फरीथी बीजी तरफ वाळी लईए। आ रीते हाथनी मददथी थोड़ो दबावी लईशुं। फरीथी सूको लोट लगावी लईए। पराठाने हवे ત્રણ કિનારીઓથી વળીશું આપણે। વધારે પતલા નથી કરવાના। આ રીતે ત્રણેય તરફથી પણ વણી લઈશું અને એક સરખા કરી લઈએ। આપણો પરોઠો વણાઈ ગયો છે। હવે શેકી લઈએ। પરાઠા શેકવા માટે આપણે તાવી પહેલેથી ગરમ કરવા મૂકી દીધી હતી। ગરમ થઈ ગઈ છે। ગેસની આંચ આપણે લો ટુ મીડિયમ રાખીશું અને એક તરફ થોડો શેકાવા દઈએ। એક તરફ શેકાઈ ગયું છે। હવે આપણે બીજી તરફ પલટાવી લઈશું। બીજી તરફ પણ આ રીતે થવા દઈએ। બીજી તરફ પણ શેકાઈ ગયું છે। આપણે ધીમી આંચે જ શેકાવા દીધું છે। પલટાવીને ઉપરની તરફ થોડું ઘી લગાવી લઈશું। ઘી લગાવીને ફરીથી પલટાવી લઈએ। બીજી તરફ પણ ઘી ફેલાવી લઈશું। આ રીતે ગેસ ધીમો જ રાખવાનો છે। આપણો દૂધીનો પરાઠો રેડી થઈ ગયો છે। પ્લેટમાં કરી લઈએ। આ રીતે બાકીના પરાઠા ફટાફટ બનાવી લઈએ। પરોઠો અડધો વણી લીધો છે। ઘી લગાવીને એક તરફ આ રીતે વાળી લઈએ। ફરીથી ઉપરની તરફ ઘી લગાવીશું। આ રીતે વાળી લઈએ। તમારે સૂકો લોટ નહીં લગાવવો હોય તો પણ આપણો પરોઠો વણાઈ જશે। ત્રણેય કિનારીથી આ રીતે ખેંચી લઈએ। પરોઠો વણાઈ ગયો છે। હવે આપણે શેકી લઈશું। આપણા દૂધીના પરોઠા રેડી થઈ ગયા છે। તમે પણ અમારી રેસીપી જોઈને સવારમાં આ હેલ્ધી નાસ્તો બનાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને શેર કરો।